નમસ્કાર મિત્રો, હાલ વાવાઝોડાને લઈને ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે, તો બન્યા રહો વિડીયોના અંત સુધી. પણ તે પહેલા ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રકારની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. ગુજરાત નજીકના ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં આવેલું અતિ પ્રચંડ શક્તિશાળી વાવાઝોડું બિપરઝોય ગઈકાલે ઉત્તર પશ્ચિમોત્તર દિશા તરફ અને આજે પૂર્વાનુમાન મુજબ દિશા બદલીને ઉત્તર પૂર્વ દિશા એટલે કે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. મોસમ વિભાગ અનુસાર તારીખ 16 જૂનના રોજ 125 થી 135 કિમીની મહત્તમ ગતિની સાથે વિનાશર્જે તેવી ઝડપ જાળવી રાખીને વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે ઉત્તર પૂર્વ દિશા તરફ જ આગળ વધીને કચ્છના જખો ખાતે ત્રાટકશે. ફોરકાસ્ટ ટ્રેકના જારી થયેલા મેપ મુજબ તે કચ્છની સરહદે લખતર પાસે ત્રાટકશે. કચ્છ અને સૌરાષ્ટ્રના કયામતના દિવસ માટે બચાવ કાર્યની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 2 દિવસ જેમાં ખાસ કરીને આવતીકાલે બપોરથી શુક્રવારના બપોર સુધી વિનાશકારી વાવાઝોડું 100 થી 135 કિમીની ઝડપે સૌરાષ્ટ્ર કચ્છને ધમરોળી નાખે તેવી ચેતવણી જારી કરવામાં આવી છે. 8 દિવસથી સતત દિશા બદલતું અને તેના પગલે તે ક્યાં ત્રાટકશે તેની આગાહી બદલાવતા વૈજ્ઞાનિકોને ફરજ પાડતા આ વાવાઝોડાએ આજે પણ દિશા બદલાવી છે અને તે કચ્છ તરફ ફંટાયું છે. 1 સપ્તાહમાં આશરે 900 કિમીનું અંતર કાપીને કચ્છ સૌરાષ્ટ્રની નજીક આવીને વાવાઝોડું આજે કલાકો સુધી દરિયામાં ઘુમરાતું રહ્યું હતું. મોસમ વિભાગ અનુસાર 21.9 ડિગ્રી એક્સ્ટન્સ અને 66.3 ડિગ્રી રેખાંશે સવારે 6 કલાકે પ્રેક્ટિકલી સ્ટેશનરી રહ્યું હતું અને બાદમાં તે કચ્છ અને કરાંચી વચ્ચેની દિશામાં આગળ વધ્યું હતું. તારીખ 11 સુધી પોરબંદરની સતત નજીક રહેલું વાવાઝોડું દિશા બદલાતા ગઈકાલે સાંજે તે થોડું દૂર ગયું અને રાત્રે ફરી 310 કિમી અંતરે આવ્યું હતું. મધ્યરાત્રિએ તે વધુ 30 કિમી દૂર જઈને 350 કિમી અંતરે પહોંચ્યું અને આજે સાંજે તે ફરી વખત 330 કિમીના અંતરે આવ્યું છે. આમ પોરબંદરથી લગભગ સમાન અંતરે રહ્યું હતું. પરંતુ બીજી તરફ આજે સાંજના રિપોર્ટ મુજબ કચ્છના જખો બંદરથી નજીક આવી 260 કિમીના અંતરે, દ્વારકા નજીક આવીને 280 કિમીના અંતરે અને નલિયાથી માત્ર 280 કિમીના અંતરે રહ્યું છે. આ દરમિયાન કચ્છ, જામનગર, દ્વારકામાં અતિશય ભારે વરસાદની, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરોક્ત વધુ અસરગ્રસ્ત થનાર જિલ્લા ઉપરાંત આવતીકાલે વરસાદ અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, દીવમાં 50 થી 60 કિમી, સોમનાથ અને જૂનાગઢમાં 60 થી 80 કિમી અને રાજકોટ પોરબંદર જિલ્લામાં 80 થી 100 કિલોમીટર ઉપરાંત મોરબી જિલ્લામાં 100 થી 120 અને રાજ્યમાં સૌથી વધારે જામનગર, કચ્છ, દ્વારકા આ જિલ્લામાં 125 થી 135 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે. તો મિત્રો, આવી રીતે સમગ્ર રાજ્યભરમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી શકે છે. બુધવારે વાવાઝોડું બપોરના સમયે સ્થિર થઈ ગયું હતું, બાદમાં તે ફરી વખત ગતિ પકડી હતી. હવામાન ખાતાના બધા જ મોડલના ટ્રેક પ્રમાણે બિપરઝોય વાવાઝોડું કરાંચી અને માંડવી વચ્ચેના જખો ખાતે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં બુધવારે પવનની સાથે ઝાપટા વરસ્યા હતા. હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું હતું. વાવાઝોડાનો સામનો કરવા તંત્ર એલર્ટ મોડમાં છે. જનજીવનની વિપરીત અસર થઈ છે. સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ છે. શાળા કોલેજો બંધ કરી દેવાઈ છે અને વેપાર ધંધામાં પણ બંધ જેવી અસર જોવા મળી છે. વાવાઝોડું બુધવારે બપોરે દરિયામાં સ્થિર થઈ ગયું હતું, જોકે ત્યારબાદમાં ફરી વખત તે ગતિ પકડી હતી. અગાઉ વાવાઝોડાની આગળ વધવાની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાકની હતી, બાદમાં ઘટીને 3 કિલોમીટર થઈ ગઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બિપરઝોય વાવાઝોડું કરાંચી અને માંડવીના વચ્ચેના જખો બંદર ખાતે લેન્ડફોલ થાય તેવી શક્યતા રહેલી છે. આ દરમિયાન પવનની રફતાર 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જે વધીને 150 કિલોમીટર સુધી પહોંચી શકે છે. હવામાન ખાતાના સૂત્રોએ એવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે કે જો વાવાઝોડાની સ્પીડમાં વેરિએશન આવે તો સ્પીડ પણ પકડી શકે છે, તો કદાચ જલ્દી જમીન પર ઉતરી શકે છે. પરંતુ તેનો ખ્યાલ આવતીકાલે વધારે સ્પષ્ટ થશે. વાવાઝોડું રવિવાર સુધીમાં વિખેરાઈ જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ છે. વાવાઝોડા ટકરાવવાની સંભાવનાના પગલે વહીવટી તંત્ર સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા નજીકના ગામોમાં સ્થળાંતર વેગવંતુ બનાવ્યું હતું. શક્ય તેટલું ઓછું નુકસાન થાય તે માટે તંત્ર એલર્ટ મોડમાં છે. આ વિનાશક વાવાઝોડું બિપરઝોય અરબી સમુદ્રમાંથી આજે માંડવી અને કરાંચી વચ્ચે જમીન ઉપર આવવાનું હોવાથી આજના દિવસે ભારે ગણાવાઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબીમાં તોફાની પવન સાથે મહાસંકટ તોળાઈ રહ્યું છે. બચાવને રાહત માટે NDRF અને SDRFના જવાનો સજ્જ છે. ઉપરાંત સેનાની ત્રણેય પાંખો પણ એક્શન મોડમાં છે. કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં સૌથી વધુ અસર થવાની સંભાવના છે. સોમનાથનો દરિયો છેલ્લા 3 દિવસ કરતા બુધવારે વધુ તોફાની રહ્યો હતો. દ્વારકામાં તોફાની પવન ફૂંકાવાની સાથે દરિયાકાંઠાના ઉછળતા મોજા અમુક કાંઠાળ વિસ્તારોના મકાન સુધી પહોંચી ગયા હતા. તો મિત્રો, આ રીતે બિપરઝોય નામનું વાવાઝોડું હાલ ગુજરાત માટે મોટો ખતરો સાબિત થાય તેમ છે.